મારું નામ અનિલા સુથાર છે. મારો પિયર જે શેરપુરા થાય છે અને જે સાસરી મોટાકાપરા થાય છે. હું મોટાકાપરા એક કેન્દ્ર નંબર એકમાં ફરજ બજાવું છું આંગણવાડી કાર્યકર તરીકે. અને જે નોકરીની 5 વર્ષ પૂરા થયેલ છે અને 1.5 વર્ષથી હું પિયરથી પપ્પાના ઘેરથી અપડાઉન કરું છું અને ગામવાળા બી હેરાન કરે છે નોકરી છોડાવવા બાબતે અને વારંવાર ધમકી પણ આપે છે કે તને નોકરીએ તો આવતી જ નહીં, તને મારી નાખવામાં આવશે. અને વારંવાર જે રસ્તાઓમાં બી એક્સિડન્ટ કરાવવામાં આવે છે અને બાઇક પાછળ કરીને એક્ટિવાનો બી એક્સિડન્ટ કરાવવામાં આવે છે. અને જે મારે ઘરના પ્રોબ્લેમને કારણે હું 1.5 વર્ષથી મારા પિયરમાં પપ્પાના ઘેર રહું છું અને જે ગામના લોકો બી વારંવાર આંગણવાડી કેન્દ્ર ઉપર આવીને હેરાન કરે છે. અને મારો બાબો, પોલીસને હા, પોલીસને બી જાણ કરેલ છે, 2 થી 3 વાર પોલીસને બી જાણ કરી હતી, પણ જેના પગલાં આજ સુધી લેવામાં આવેલ નથી. છતાં બી મેં મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને જેની કાર્યવાહી ઝડપી ને ઝડપી બને એવી મારી નમ્ર અપીલ છે. અને જે મારી આંગણવાડી કેન્દ્રની નોકરી છે એની બદલી કરાવવામાં, બદલી તાત્કાલિક થાય એવી બી મેં નોટિસ બી આપેલ છે આગળ. અને કોણ લોકો એને નામ છે? જે ગામના લોકો છે, જે હરિજન વીરાભાઈ, પછી જે પુરાણા પોલીસમાં મેં પોલીસ જે મહિલા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવી, એમાં જે આ ભાઈઓ હેરાન કરે છે એમના બી નામ દાખલ કરેલ છે. શું શું નામ છે? નામ છે જે હરિજન વીરાભાઈ, ઠાકોર ભરતભાઈ, પછી ઠાકોર જયંતિભાઈ, પછી સુથાર અશોકભાઈ, સુથાર વિનોદભાઈ અને સુથાર પોચાલાલ. આ બધાના નામે જે મને હેરાન કરતા હતા એમના નામે જે પોલીસ સ્ટેશનમાં અરજીમાં નોંધાવેલ છે. અને જે આજ બી સવારમાં બી જે આંગણવાડી કેન્દ્ર પર આવી ત્યારે જે અરજીમાં નામ આપેલા હતા એ ભાઈઓ ગામવાળા ઠાકોર હતા, એ બી આંગણવાડી પર આવીને હેરાન કરી કે અમારું નામ કેમ આપ્યું. પણ જે મને હેરાન કરી હતી એના બી મેં નામ આપ્યા છે. અને જે પોલીસ આગળ જે કાર્યવાહી કરે એની એ મન એને એની નમ્ર અપીલ છે મને. અને જે ઓકે, વાંધો નહીં.